ગરમીની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા ઊભી થઈ જાય છે. ઉનાળા દરમિયાન એક તરફ પાણીની તંગી છે, જ્યારે બીજી તરફ તમામ ડેમ ખાલીખમ છે. હાલમાં પીવાના પાણીના ફાંફા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતી નર્મદા જૂથ પાણી પુરવઠાની યોજના પણ બંધ પડી છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઓછા વરસાદના કારણે ઉનાળા દરમિયાન પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જિલ્લામાં પાણીના મુખ્ય સ્ત્રોત ડેમ છે, પરંતુ આ વર્ષે દાંતીવાડા અને સીપુ ડેમ ખાલીખમ થતાં તળિયા દેખાઈ રહ્યા છે, જ્યારે પાણીનો સંગ્રહ પણ ખૂબ ઓછો રહ્યો છે, જેના કારણે પીવા માટે પણ પાણી પૂરું પાડવા મુશ્કેલીની પરિસ્થિતિ અત્યારથી નિર્માણ પામી છે. જેમ જેમ ઉનાળો આગળ વધશે તેમ પીવાના પાણીની સમસ્યા વધુ ઘેરી બનશે. અત્યારે દાંતીવાડા ડેમમાં 9% જેટલું પાણી છે અને ડેમની જળ સપાટી 552 ફૂટ છે, અને અત્યારે જિલ્લાના 3 તાલુકાના 87 ગામોમાં પીવા માટે પાણી અપાઈ રહ્યું છે, જેના લીધે આગામી સમયમાં આ પાણીનો જથ્થો પણ ખલાસ થાય તે પહેલાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નર્મદાના નીર દાંતીવાડામાં નાખવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.